નો ઉપયોગ કર્યો છે, વિશ્વના જુદા જુદા હર્બેરિયા વિશે સમજાવ્યું, આ ઉપરાંત ભારત અને ગુજરાતના હર્બેરિયા વિશે પણ સમજાવ્યું છે. તો આજે આખી ટેકનિક તમને દર્શાવી છે કે કઈ રીતના કલેક્શન કરવું, કઈ રીતના એને સૂકવવું એટલે સૂકવણી કરવી, ડ્રાય સ્પેસીમેનને ટોક્સિક મટીરિયલ HgCl2 દ્વારા એમાં પાસ કરી અને પછી હર્બેરિયમ શીટ કે જે 11.5 બાય 16 ઇંચની જે લંબાઈ પહોળાઈ ધરાવે છે, આ શીટ ઉપર કાં તો એને સ્ટીચ કરી અથવા તો ચોંટાડી અને એક હર્બેરિયમ તૈયાર કરવામાં આવે છે. એની સાથે ટેગ અને વનસ્પતિ અંગેની માહિતી પણ જે વર્ષો સુધી આપણે એને સાચવી શકીએ છીએ. તો આ જે આખી ટેકનિક છે અને આપણે જેમ જૂની કહેવત પ્રમાણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ ન્યૂ કેન ઓલ્સો વ્યૂ, એટલે નવું કંઈ પણ જે હોય એ પણ આપણે એને સ્વીકારવું પડે અને જોવું પડે. ખાસ કરીને જૂના જમાનાની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ પણ સમાચાર છે પોસ્ટ અથવા એન્વેલોપ દ્વારા પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા થતા હતા, જેનું આજે મોબાઈલ SMS અથવા તો ઇન્ટરનેટ ઇમેલ દ્વારા આપણે મોકલીએ છીએ. તો આવા કેટલાક સાધનો છે કે જે ઇલેક્ટ્રોનિક માધ્યમ જેને કહેવામાં આવે છે એના દ્વારા પણ આપણે આવી કંઈક હર્બેરિયાની રચના કરી શકીએ, એના પર હું ફોકસ આપીશ. સો કોમ્પ્યુટર બેઝડ પ્લાન્ટ હર્બેરિયમ, અ સિસ્ટમ ફોર કલેક્શન, સ્કેનિંગ, લેબલિંગ એન્ડ મેક સોફ્ટ કોપીઝ ફોર વિઝ્યુઅલ આઇડેન્ટિફિકેશન ઓફ પ્લાન્ટ સ્પીસીસ યુઝફુલ ઇન પ્લાન્ટ ટેક્સોનોમી. તો આ એક જે સ્લાઇડ તમે જોઈ શકો છો, એ સ્લાઇડની અંદર ખાસ કરીને કોમ્પ્યુટર, જે જુદા જુદા પ્રકારના કોમ્પ્યુટર્સ, આ ઉપરાંત સ્કેનર, CD, પેન ડ્રાઈવ વગેરે તમે ઇલેક્ટ્રોનિક માધ્યમ જોઈ શકો છો. એના ઉપયોગની મદદથી જે પ્લાન્ટ વીક છે, પ્લાન્ટ વીકને સ્કેન કરી અને એક કોમ્પ્યુટર ઇમેજ દ્વારા આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. જેમ અંજારિયા સાહેબે જણાવ્યું કે જુદી જુદી હર્બેરિયમ બનાવી અને આ બધી જે હર્બેરિયમ છે એ હર્બેરિયાના કબોર્ડની અંદર સેવ કરવામાં આવે છે. તો આ જ પ્રક્રિયા આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કોમ્પ્યુટરની અંદર જુદા જુદા ફોલ્ડરમાં સેવ કરી શકીએ છીએ. એની જે ઇમેજ લઈ અને ઇમેજને આપણે ડિજિટલ ફોટોગ્રાફી દ્વારા અથવા ડિજિટલ ફોટોકોપી દ્વારા એની હાર્ડ કોપી પણ મેળવી શકીએ છીએ. અને મિત્રો અથવા તો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો કે રિસર્ચ કરતા સ્કોલર્સ છે એને મેઇલ દ્વારા પણ આપણે જે વનસ્પતિ છે એ વનસ્પતિની ઇમેજ સેન્ડ કરી શકીએ છીએ. હવે હર્બેરિયમ ટેકનિક્સ. સો હર્બેરિયમ ઇઝ અ કલેક્શન ઓફ પ્લાન્ટ સ્પેસીમેન ડેટ હેવ બીન પ્રેસ્ડ, ડ્રાઇડ, માઉન્ટ, ગ્લુડ ઓર સ્ટીચ એન્ડ લેબલ્ડ ઓન હર્બેરિયમ શીટ. ધી સિસ્ટમેટિક પ્રિપરેશન ઓફ હર્બેરિયમ સ્પેસીમેન ફોર સાયન્ટિફિક યુઝ બિગન ડ્યુરિંગ ધી રેનેસેન્સ ઇન 16th century ઇન યુરોપ એન્ડ ધ અર્લીએસ્ટ એક્સેન્ટ સ્પેસીમેન ડેટ ફ્રોમ ધી સેમ એરા. ઇટ વોઝ નોટિસ્ડ બાય આર્બર ઇન 1953. હર્બેરિયમ શીટ કન્સિસ્ટ ઓફ પ્લાન્ટ સ્પેસીમેન એન્ડ અ લેબલ વિચ રેકોર્ડ ધ ઇન્ફોર્મેશન લાઇક ઇટ સાયન્ટિફિક નેમ, લોકલ નેમ, ફેમિલી, લોકેશન એન્ડ કલેક્શન ઓફ ડેટ એટસેટ્રા. હર્બેરિયમ આર એરેન્જ ઇન ધ સિક્વન્સ ઓફ એક્સેપ્ટેડ ક્લાસિફિકેશન. હર્બેરિયમ સ્પેસીમેન આર યુઝફુલ રિસોર્સિસ ઇન ડોક્યુમેન્ટેશન ધ પ્લાન્ટ સ્પીસીસ એન્ડ ઇટ ઇઝ યુઝફુલ ફોર પ્લાન્ટ સ્પીસીસ આઇડેન્ટિફિકેશન. ધ લાર્જેસ્ટ હર્બેરિયમ ટુડે વિથ 8.9 મિલિયન સ્પેસીમેન્સ ઇઝ એટ ધ નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ઇન પેરિસ. હર્બેરિયા બીકમ અ પાર્ટ ઓફ મોસ્ટ ઓફ ધ વર્લ્ડ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટર. નેક્સ્ટ, ધ ટીચર શુડ પ્રિવેન્ટ સ્ટુડન્ટ્સ ફ્રોમ કલેક્ટિંગ પ્લાન્ટ ફ્રોમ ધ વાઇલ્ડ એન્ડ સબમિટિંગ ધેમ ફોર ધ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન. ઇન્સ્ટેડ ધ સ્ટુડન્ટ શુડ બી આસ્ક ટુ પ્રિપેર ફિલ્ડ રિપોર્ટ. ઇટ વોઝ બાય બોટની UGC મોડેલ કેરિક્યુલમ 2001. મિત્રો, 2001માં UGCના જે મોડેલ કેરિક્યુલમ આપવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને હર્બેરિયમ ટેકનિક એટલે કે જે SY અને TY લેવલના વિદ્યાર્થીઓને એક હર્બેરિયમ શીટ બનાવતા હતા, જેમાં ખાસ કરીને વિદ્યાર્થી પોતે આ જે મટીરિયલ છે એને કલેક્ટ કરી અને પોતે હર્બેરિયમ શીટ સબમિટ કરતા હતા, જેના કારણે જે તે કોલેજના વિદ્યાર્થી જ્યારે કલેક્શનમાં જાય છે ત્યારે મોટેભાગે જે લોકલ અવેલેબલ અને ઘણી માત્રામાં વધુ વનસ્પતિ પ્રાપ્ત છે એનું કટિંગ તો કરે છે, પણ સાથે સાથે કેટલાક રેર પ્લાન્ટ છે અને આપણો માણસ સ્વભાવ છે કે જ્યાં ખૂબ ઓછું હોય એને વધુ લેવા પ્રયત્ન કરીએ છીએ, એટલે રેર પ્લાન્ટના કલેક્શન માટે લોકો વધારે જાય અને ધીરે ધીરે આ રેર પ્લાન્ટ છે એ લુપ્ત થતો જાય. એના બદલે UGC કેરિક્યુલમમાં સૂચ્યું છે કે બને એટલું જે લોકલી વધુ પ્રમાણમાં અવેલેબલ હોય માત્ર એની એક સ્કિલ રૂપે હર્બેરિયમ ટેકનિક સમજાવવી પડે. ધેન પ્રિપરેશન ઓફ સ્લાઇડ પર પ્રિપરેશન ઓફ હર્બેરિયમ ઇન્વોલ્વ સ્ટાન્ડર્ડ પ્રોસિજર. પ્રોબ્લેમ વિથ ઇટ પ્રિપરેશન, સ્ટોરેજ એન્ડ રિટ્રાઈવલ. ફિલ ગાઈડ્સ એન્ડ ડાયકોટોમસ કીઝ ફ્રોમ ફ્લોરા ટુ આસિસ્ટ ઇન સ્પીસીસ આઇડેન્ટિફિકેશન. ફિલ ગાઈડ્સ આર ડિફિકલ્ટ ટુ સર્ચ એન્ડ ડાયકોટોમસ
keys contain questions that are daunting to the non-expert and difficult even for experts to answer with certainty. To overcome such problems, propose the procedure to complement the herbarium used by of computer. तो आ जे कॉम्प्यूटर हर्बेरिया छे एना माटे शेनी जरूर पड़शे ए स्लाइड मां दर्शावेलू छे. द थिंग्स यू विल नीड, एक कॉम्प्यूटर सामान्य रीते मोटा भागनी कॉलेजों में उपलब्ध छे. एमां एक सॉफ्टवेर छे एडोब फोटोशॉप जे 7 वर्जन अथवा एनाथी जे न्यूली लेटेस्ट वर्जन पण आपणे उपयोग में लई शकीए छे. एक स्कैनर नी जरूर पड़े छे, प्लांट मटेरियल के जेने आपणे स्कैन करवाना छे ने मोटे भागे एमां फ्लावरिंग होवू आवश्यक छे, मोटे भागे फ्लावरिंग प्लांट नी अंदर. प्रिंटर नी एक आवश्यकता रहे छे, ज्यारे फोटोकॉपी आपणे जोईती होय तो प्रिंट लई शकीए छे. प्रिंट पेपर्स અને ઓથેન્ટિક ફ્લોરા એ ખાસ અગત્યના છે, એટલા માટે કે જે વનસ્પતિને આપણે ઓળખ કરવાની છે એ ઓથેન્ટિક ફ્લોરાને મારફતે છે. અને સ્ટોરેજ ડિવાઇસ જે સીડી ડીવીડી અથવા યુએસબી પેન ડ્રાઈવ વગેરે છે. તો આ કોમ્પ્યુટર દ્વારા આપણે જ્યારે એ હર્બેરિયમ અથવા કોમ્પ્યુટર હર્બેરિયમ બનાવીએ છીએ ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવી પડે. હવે એને સ્કેન કઈ રીતે કરવું, એ સ્કેન માટે આપણે જોઈએ તો હાઉ ટુ સ્કેન પ્લાન્ટ ઓર પ્લાન્ટ પાર્ટ્સ ઇન કોમ્પ્યુટર. ગેટ ધ પ્લાન્ટ મટીરિયલ ઓર ફ્લાવરિંગ ટ્વિગ और हर्बेरियम शीट, एरेन्ज द मटीरियल ऑन अ क्लीन फ्लेट बेड स्कैनर प्लेट. એટલે કે સ્કેનર જે છે એ સ્કેનર પ્લેટ ઉપર આપણે મટીરિયલ રાખવાનું છે. સ્કેન એટ 300 ડીપીઆઈ ફોર લાર્જ ફ્લાવરિંગ સાઇઝ. જો પુષ્પ ખૂબ મોટું હોય અથવા વનસ્પતિ પર્ણ અને પુષ્પની રીતના મોટી હોય તો આપણે એને 300 ડીપીઆઈ ઉપર રાખશું, અન્યથા જો નાના ફ્લાવર છે તો એને 1200 ડીપીઆઈ. જે ડીપીઆઈ છે એ ખાસ કરીને ડેન્સિટી ઓફ પિક્સેલ સૂચવે છે. સ્કેન ઇટ ઓન ફાઇલ. હવે ખાસ કરીને આપણે જ્યારે એડોબ ફોટોશોપ ખોલીએ છીએ, ઓપન કરીએ છીએ સોફ્ટવેર, ત્યારે સૌપ્રથમ આપણે ફાઇલ ઓપન કરવાની છે. આ ફાઇલની સાઇઝ મોટે ભાગે આપણે એ ફોર, એ ફાઇવ અથવા તો લીગલ કે લેટર આવા પેજથી આપણે પરિચિત છીએ. તો સામાન્ય રીતે જે એ ફોરને સાઇઝને મળતો આવતો હોય, પણ સામાન્યતઃ આપણે એડોબ ફોટોશોપની અંદર પેજની સાઇઝ જે 12x8 ઇંચની રાખશું. એનું કન્ટેન્ટ બેકગ્રાઉન્ડ છે, એટલે કે પેજનું જે બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ કલરમાં, અને ખાસ કરીને એમાં એક મોડ ઓપ્શન આવે છે જેમાં કેટલા ગ્રે સ્કેલ અથવા આરબીજી અથવા તો સીએમવાયકે લખેલું હોય છે, એમાં આપણે આરબીજી રેડ બ્લુ એન્ડ ગ્રીન આ પસંદ કરવાનું છે જે મોટે ભાગે કલર ઇમેજ આપે છે. સ્કેન ઇમેજ સેટિંગ વિથ ઇમેજ એડજસ્ટમેન્ટ એન્ડ ટોલવેલ. એડિટ ટેક્સ્ટ ફોર લેબલ, એટલે સામાન્ય રીતે જ્યારે એડોબમાં સ્કેન કરીએ છીએ ઇમેજ, એડોબ સોફ્ટવેર એમાં સ્કેન થયેલી ઇમેજ આવી જાય, આ ઇમેજની ઉપર આપણે મોટે ભાગે ટેક્સ એટલે કે જે આપણું લખાણ છે, જેમ હર્બેરિયમમાં આપણે લખાવ્યું કે એનું લોકલ નેમ હોય, એનું બોટિકલ નેમ હોય, એની ફેમિલી વિશે લખવાનું હોય, અથવા એ ક્યાંથી કલેક્ટ કરી, કોણે કલેક્ટ કરી, કોને આઇડેન્ટિફાય કરી, આ બધી જે વિગત આપણે હર્બેરિયમની શીટ ઉપર લખતા હતા, પ્રિન્ટ કરતા હતા, એ જ પ્રમાણેનું વર્ણન આપણે જ્યારે કોમ્પ્યુટર દ્વારા ઇમેજ મેળવે છે ફોટોશોપમાં, તો એમાં પણ આપણે આ મૂકવું જરૂરી છે. એના માટે ટેક્સ અને મોટે ભાગે હોરિઝોન્ટલ ટેક્સ્ટ ટૂલ આપણે યુઝ કરવાનો છે. અને સામાન્ય રીતે જ્યારે ઇમેજ તૈયાર થાય છે, ઇમેજને આપણે સેવ કરવાની છે, અને આ ઇમેજ જેપીજી ઇમેજમાં આપણે સેવ કરીએ છીએ. અને મોટે ભાગે જે કલર ફોટો પ્રિન્ટ છે એને આપણે કોમ્પ્યુટરના માધ્યમમાં સેવ કરી શકીએ, સીડી ડીવીડી અથવા તો પેનડ્રાઈવમાં આપણે ઇમેજને સેવ કરી શકીએ છીએ, તો આખી ફાઇલને ફોલ્ડરને આપણે સેવ કરી શકીએ છીએ. શેર કોમ્પ્યુટર ઇમેજ થ્રુ ઇમેલ, એટલે મોટે ભાગે કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ સાથે આપણે કદાચ પ્લાન્ટ બેઝ રિસર્ચ લેવલના કદાચ કોન્ટ્રાક્ટ હોય અથવા તો કોઈ એની વિગત જાણવા માગતું હોય તો આપણે મેલ દ્વારા પણ એ મોકલી શકીએ છીએ. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો એક પ્લાન્ટની ડાળી છે, યુફોર્બે હિટ્રોફાયલા, જેને આપણે લાલપતિ, જંગલી લાલપતિ તરીકે ઓળખીએ છીએ. એને સ્કેનર અને કોમ્પ્યુટરના માધ્યમથી સ્કેન કરેલી બતાવીએ છીએ. તો એ જે ટ્વિગ છે એ ટ્વિગને સ્કેન જ્યારે કરીએ, કોમ્પ્યુટરમાં જ્યારે એડો ફોટોશોપમાં પહેલી ઇમેજ બતાવે છે, ત્યારે જે પ્લાન્ટની અંદર પહેલી ઇમેજ તમે જુઓ છો કે જે સ્કેન થયેલી વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં એમાં થોડોક શેડ ડાર્કનેસ બતાવે છે, તો એને એડોબ સોફ્ટવેરમાં ખાસ કરીને ઇરેઝરના ટૂલના માધ્યમથી અથવા બ્રાઇટનેસ વધારી અને આપણે એને જે છેલ્લી ઇમેજ વ્હાઇટ કલરની બતાવી છે કે વ્હાઇટ પેપર ઉપર જ ટ્વિગ રાખ્યું હોય એ પ્રકારની ઇમેજ છે, એ પ્રકારની મોડિફાઈડ ઇમેજ આપણે એમાં બતાવી શકીએ છીએ. જ્યારે આ પ્લાન્ટ સ્કેન થાય છે, એની ઇમેજ તૈયાર થાય છે, તો એક ખાસ અગત્યની બાબત જરૂરી છે કે જેની વિગત વર્ણન લખવાનું છે એ ઓથેન્ટિક આઇડેન્ટિફિકેશનવાળું હોવું જોઈએ. તો જુદા જુદા ફ્લોરાના માધ્યમથી આપણે એને સર્ચ કરી અને ઓથેન્ટિક આઇડેન્ટિફિકેશન કરી શકીએ. જૂના કેટલાક હર્બેરિયમ સીટ છે
એની સાચવણીમાં એના જ સરખાવી અને આપણે હર્બેરિયમ લખી શકીએ. આ ઉપરાંત કોઈ એક્સપર્ટ છે જે પ્લાન્ટ આઇડેન્ટિફિકેશન કરે છે, એની પાસેથી માહિતી મેળવી અને ઓથેન્ટિક પ્લાન્ટનું બોટનિકલ નેમનું લોકલ નેમ આપણે મેળવી શકીએ છીએ. હર્બેરિયમ સ્પેસીમેન લેવલ માટે ખાસ કરીને સાયન્ટિફિક નેમની સાથે સાથે જે આઇડેન્ટિફાય કરનાર છે એનું નામ, મોટે ભાગે કઈ ફેમિલીનું છે, કોને કલેક્ટ કરેલું છે, એનું ડિટેલ લોકેશન ક્યાંથી મળ્યું છે, મોટેભાગે જો નદી કિનારે હોય, તળાવ કિનારે હોય, રોડ સાઇડ છે, એ વેજીટેશન વિશેની ચર્ચા કરવામાં આવે, એનું હેબિટેટ એટલે કે નિવાસસ્થાન, જે વનસ્પતિ આપણે કલેક્ટ કરી છે એની આસપાસનું વાતાવરણ, જે નિવાસસ્થાન છે એ કેવું છે, વનસ્પતિનું સ્વરૂપ, વેલ છે, ક્ષુપ છે, વૃક્ષ છે, એ પણ આપણે જોવું જરૂરી છે. કલેક્શન કોણે કર્યું, કઈ તારીખે કર્યું, આ પણ એક અગત્યની નોંધ અત્યારે આપ જોઈ શકો છો ઇમેજની અંદર, કે જ્યાં એક ઇફોર્બિયા હિટ્રોફાઇલા નામના પ્લાન્ટની ઇમેજ બનાવેલી છે અને સાથે લેબલિંગ કરેલું છે. આ કોમ્પ્યુટર ઇમેજ છે. નેક્સ્ટ, હવે ખાસ કરીને ભાવનગર અમારી સાયન્સ કોલેજની અંદર અમે મોટે ભાગે SY અને TY લેવલે આ એક સિલેબસમાં પાઠ મૂકી દીધો છે અને વિદ્યાર્થીઓને પોતેને આ બધી જ વનસ્પતિ લાવી અને પોતે સ્કેન કરી અને આવી એક કોમ્પ્યુટર ઇમેજ તૈયાર કરે છે અને કોમ્પ્યુટરમાં સ્ટોર કરે છે. એ સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે ઇક્ઝોરા છે અથવા ટર્નેરા અર્મિલફોલિયા અથવા આઇકેરેન્થસ એસ્પેરા, આ ત્રણ નમૂના રૂપ આ સ્કેન કરેલી ઇમેજ તમને બતાવી રહ્યો છું કે આ જે પ્રમાણે શુષ્ક જાળવણી છે, વનસ્પતિ ડ્રાય થઈ જાય, એનો જે ઓરિજિનલ કલર છે એ જતો રહે, એના કરતાં આપણે જે લાઈવ અથવા નેચરલી જે પ્લાન્ટ મળે છે એના ગ્રીન કલર કે પિંક ફ્લાવર હોય એ જેસે તે કન્ડિશનની અંદર આપણે કોમ્પ્યુટર ઇમેજમાં આપણે સાચવી શકીએ છીએ. અને આ જે ખાસ કરીને આજનો સંદેશ છે કે સ્લાઇડમાં આપ જોઈ શકો છો, ગુજરાત રાજ્યનો નકશો છે, પણ સાથે સાથે જે સ્ક્વેર તમને દેખાશે રેડ અને ગ્રીન કલરની અંદર, કે જુદી જુદી UG અને PG ડિપાર્ટમેન્ટ બતાવે છે. તો આ માધ્યમથી અમારી દરેક બોટની વિષયના વિદ્યાર્થી, અધ્યાપકો અને સંસ્થાને એક સલાહ છે કે જે તે વિસ્તારમાં આપણી કોલેજ આવેલી છે તેની આસપાસની કેમ્પસની વનસ્પતિને આ રીતે સ્કેન કરી અને એની ઇમેજ આપણે કોમ્પ્યુટરમાં સ્ટોર કરી શકીએ અને આ ઇમેજને આપણે સામાન્ય રીતે ઇમેલ દ્વારા અરસપરસથી સંયોજ કરી અને ગુજરાત રાજ્યની જે વાનસ્પતિક સંપદા છે એની માહિતી એકત્રિત કરી શકીએ. અને છેલ્લે, ટીમ વર્ક હેલ્પ ઇઝ ઓલવેઝ નેસેસરી કીઝ ફોર સક્સેસ, એટલે કે આ એકનું કામ નથી, બેનું કામ નથી, પણ આના માટે એક ટીમવર્કની જરૂર છે અને જેના કારણે આપણે એક સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ અને એક પર્યાવરણમાં અગત્યની જાળવણીનો ભાગ રહી શકીએ છીએ. અને મિત્રો, એક સંદેશ કે આજે જે હર્બેરિયમ ટેકનિક વિશે સમજાવી છે, ખાસ કરીને હર્બેરિયમ સ્કેલ જાણવા માટેની છે, પણ મોટે ભાગે જે લોકલ અવેલેબલ પ્લાન્ટ હોય એની હર્બેરિયમ શીટ વધુ બનાવશો જેથી કરીને આપણે વનસ્પતિ સંપદાને છે એની જાળવણી કરી શકીશું. અને આજના લેક્ચરમાં કલ્પેશભાઈ અંજારિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને અમે આ જે ટોપિકની ચર્ચા કરી છે એ ટોપિક્સ વિશે મોટે ભાગે વિદ્યાર્થીઓને જે ડાઉટ હતા એ ડાઉટ ક્લિયર થયા હશે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બાય સાહેબ.